બધું સારામાં સારું બનાવો, કોઈ વાંધો નહીં, અને શણગારો, એમાં સોનું મઢો, હીરા માણેક રત્ન આ તે બધું જ મઢો, પણ ભૂલવાની તૈયારી જોઈએ, નહીતર છેલ્લો પુરુષાર્થ નહીં મળે, એનાથી વંચિત રહી જવાશે. રે બ્રહ્માથી કીટ લગી જોયું, એ બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયો, મુક્તાનંદ મન તમ સંગયો, હે રે શ્યામ તમે સાચું, રે શ્યામ તમે સાચું. ભગવાન સ્વામિનારાયણ એમ કહ્યું કે તમારે તમારા મનને ભગવાનના ચરિત્રોમાં ગૂંચવી મેલું, ગૂંચવી નાખો. ચારે પુરુષાર્થને સિદ્ધ કરવા માટે ભગવાને એક ચાવી બતાવી છે કે મનને મોકળું નહીં મૂકવાનું, મનને નવરું નહીં મૂકવાનું, મનને ગૂંચવી મેળવાનું. શેમાં ગૂંચવી નાખવાનું? ભગવાનના લીલા ચરિત્રોમાં. અને એને એવી ગૂંચ પડી જાય અને અમુક ગાંઠ, હૈડકા ગાંઠો એવી આવે છે, છૂટે જ નહીં ને, ચાર જણા ભેગા થાય તો એવું ગૂંચવી નાખવું. એની ગૂંચ કાઢતા જ વર્ષો વીતી જાય, અને ગૂંચ કાઢતા કાઢતા જિંદગી પૂરી થઈ જાય, એ જ કરવાનું છે. બસ ભગવાનના લીલા ચરિત્રો અને ભગવાનના યશ ગુણગાનની અંદર જે એવી ગૂંચ કરી અને મનને ગૂંચવી નાખવું. એક વિચાર આવ્યો, એક તર્ક થયો, એક વિતર્ક થયો, એક ભગવાનના ચરિત્રને સમાયું, ભગવાન આવું કેમ બોલ્યા છે અને ભગવાને આ લીલા કેમ કરી હશે, તો એનું કારણ શોધવા માટે એ બીજું વાંચ્યા કરે, બીજું વાંચ્યા કરે, એમાંથી બીજો જવાબ મળે, અને બીજો જવાબ હોતા હોતા વળી બીજો કોઈ તર્ક થાય, અને બીજા તર્કના નિવારણ માટે, જવાબ માટે વળી બીજું વાંચે, એમ વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, ચિંતવન કર્યા જ કરે, ચિંતવન કર્યા જ કરે, સાંભળ્યા જ કરે. શ્રીમદ ભાગવત જેને સાંભળી અને સાત દિવસમાં જેનો, જે રાજા પરીક્ષિતનો ઉદ્ધાર મોક્ષ થયો, એ રાજા હસ્તિનાપુરનો રાજા હતો, અને એને ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં ખૂબ આનંદ આવતો હતો. જ્યારે જ્યારે એને વેકેશન મળે, જ્યારે ક્યારે અવકાશ મળે, ત્યારે એ હસ્તિનાપુર છોડી અને વ્રજની અંદર આવીને મહિનો, બે મહિના, ચાર મહિના ત્યાં રહી, અને ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલાઓ કરી હતી, એ લીલાનું ત્યાં બેઠા બેઠા સ્મરણ કીર્તન કરતા. યોગાનુયોગ ત્યાં ઉદ્ધવજી પણ ત્યાં આવેલા, અને ઉદ્ધવજી પણ એ વ્રજની અંદર ભગવાનના જે લીલાઓના જે સ્થાનકો છે, સ્થાનકને વિશે એ લીલા ચરિત્રોનું ઉદ્ધવજી ગાન કરતા, અને પરીક્ષિત રાજા એનું શ્રવણ કરતા. ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર એવા વ્રજનાભ એ પણ ત્યાં આવતા, અને આ બધા મહામુક્તો ભેગા મળી અને ભગવાનના લીલા ચરિત્રોનું ચિંતન કરતા, એ ભગવાનની પવિત્ર ભૂમિમાં આલોટતા, અને બધાને પૂછતા, ત્યાંના બુજુર્ગ લોકોને, વડીલોને પૂછતા કે ભગવાન આ જગ્યાએ શું લીલા કરી હતી. ત્યારે એ વડીલો, એ મોટા લોકો રાજા પરીક્ષિતને, વ્રજનાભ, રાજા વ્રજનાભજીને અને ઉદ્ધવજીને ભગવાનના એ બાળ લીલાઓનું વર્ણન કરતા કરતા એનું હૈયું ભરાઈ આવતું, એના આંખમાંથી પાણી આવતા, અને એ આંખના અશ્રુઓને પોતાની એક સંપત્તિ માને છે, અને એ અશ્રુઓ રાજા પરીક્ષિતના આંખમાં પણ આંસુ આવતા. ભક્તિ માર્ગમાં જે વ્યક્તિ, જે પોતાના ઈષ્ટમાં રંગાઈ ગયો છે, અને એની વાત કરતા કરતા, એનું સ્મરણ કરતા કરતા જો એના આંખમાં આંસુ ના આવે, એના આંખમાં જો જળજળિયા ના આવે, તો એ ભક્તિના તત્વને સમજો જ નથી. કર્મ માર્ગમાં હાથમાં પાણી લેવાનું હોય છે, અને ભક્તિ માર્ગમાં આંખમાં પાણી લેવાનું હોય છે. કર્મકાંડની અંદર હાથમાં જળ લીધા વગર કોઈ કામની શરૂઆત નથી. હાથમાં હસ્તે જલમાદાય, હાથમાં જળ લઈ અને ભૂદેવ સંકલ્પ કરાવે, અને સંકલ્પ કર્યા પછી જે કર્મ કરે એ કર્મનું ફળ મળે છે. અને ભક્તિ માર્ગમાં આંખમાં આંસુ ના આવે, આંખમાં જળ ના આવે, ત્યાં સુધી એને ભક્તિનો માર્ગનું હજુ બારણું ખોલ્યું નથી. રાજા પરીક્ષિત એના આંખમાં આંસુ આવતા, જેની સુરતા સાંભળિયાની સાથ વધે વેદવાણી, જેનો સુર ભગવાનની સાથે જોડાઈ ગયો છે, અને એના આંખમાંથી આંસુ સુકાતા નથી. ભગવાનના બિમલ યશ કીર્તનમાં જ્યારે
રાજા પરીક્ષિત તરબોળ બનતા ત્યારે હસ્તિનાપુરથી તેડું આવતું અને રાજાને સૂચિત કરતું કે સરકાર આપને રાજ્યમાં પાછું આવવું બહુ જરૂરી છે. ત્યારે આ રાજા પરીક્ષિત વ્રજ છોડી અને હસ્તિનાપુર જતો. વળી જ્યારે જ્યારે અવકાશ મળે થોડો સમય માટે રોકાય, પણ આ તો રાજ્ય સત્તા છે અને રાજસત્તામાં રાજાની ગેરહાજરીમાં ઘણી બધી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થતી હોય છે ત્યારે એમાં રાજાની હાજરી જરૂરી હોય છે. અને વળી એને તેડું આવતું ને પાછા જવું પડે, અને વળી જાય ને વળી તેડું આવે ને પાછા જવું પડે, આમ વારંવાર બનતું. એકવાર કાળિયા ઠાકોર પાસે રાજા પરીક્ષિતે પ્રાર્થના કરી, મારા પ્રભુ હવે મને એક એવો મોકો આપજે કે હું તારી આ લીલાઓ, તારે યશ, તારા કીર્તનનું શ્રવણ કરું ત્યારે મને કોઈ બોલાવા ન આવે, મને એને મને કોઈ કહેવા ન આવે કે તમારી અહીંયા જરૂર છે ને તમારું અહીંયા કામ છે, તમારે આવવું પડશે, મને કોઈનું તેડું ના આવે. તારા હે મારા કાળિયા ઠાકોર, તારા સિવાય કોઈનું તેડું ના આવે, એકવાર એવો મોકો આપજે તો મારે પલાંઠી વાળીને એક જગ્યાએ બેહીને ખાધા પીધા વગર મારે તારી કથા સાંભળવી છે, મારે મારું મંડળું રંગી નાખવું છે, મારું ભીતરને ભીંજી નાખવું છે. આમ બે દાડા સાંભળીએ ને જતા રહીએ, ને એક દાડો સાંભળીએ ને જતા રહીએ, ને ચાર દાડા મોકો મળે ને પાછા જતા રહીએ, પાછા હવારે આવીએ ને હાજે ન પણ આવીએ. ઘણા એવા હોય છે જ્યારે દાડીએ જવાનું હોય ને એમ કે હવારે ગયા હતા ને ચાલશે, બોલો કાલ જઈશું, અને ઘરે મહેમાન પણ એવા આવે છે ને માથા ભારે, તે ઉભા જ થતા નથી. મેં જોયું રસ્તામાં, મેં કીધું લાલાડાનો છે જ નહીં, આ બહારથી આવીને ગુડાણો છે, અને બિચારો આવે છે ને કે ઓહો આવો ને, એટલે ભાઈ ચા મૂકો. હવે ચા મૂકે અને પછી શું મૂકે ને શું ન મૂકે ભગવાન જાણે. તો કે હવે તો કે કલાક થઈ ગયો ને 5 વાગ્યા, હવે તો પૂર્ણાહુતિ થવાની તૈયારી છે, તો કાલ જઈશું. આવા એ લોકો હોય છે. હો આપણે આ અહીંની વાત નથી કરતો, આ તો બીજા એક ગામની વાત છે. પણ રસ્તામાં મેં એક જોયું કે કોઈક મહેમાન આવ્યા હતા, એ મારે પગેરું કાઢવું પડશે, માણા કોણ છે, એના કોણ મહેમાન આવ્યા હતા એને પકડી રાખ્યો, ના આવવા દીધો. અમારું ગ્રાહક કોઈ લઈ જાય ચાલે? આ ધંધો છે, આ ધંધામાં હવું ના ગ્રાહકની ખેંચાતાણ તો હોય જ ને, દરેક વેપારીને એવું જોઈએ કે આ ગ્રાહક મારું જાય બરાબર નહીં. એટલે રાજા પરીક્ષિતે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને તું એવો મોકો આપજે, મને કોઈ બોલાવા ના આવે, મને તું એવી કથા એવો કથા સંભળાવનાર મને આપજે, એ પણ પાણી પીવા ન જાય અને હું સાંભળનારો પણ હું પાણી પીવા ન જાઉં. એ કાળિયા ઠાકોર, તું મને એવો મોકો આપજે કે પલાઠી વાળીને બેઠા પછી કોઈ દી મારે ત્યાંથી ઊભું ના થવું પડે, અને હું ભાર મુક્ત અને ભય મુક્ત થઈને કથા સાંભળું. માથે ભાર હોય ને એટલે બહુ મજા ન આવે, અને ભય હોય એ બેને ના મજા ન આવે. ત્યારે રાજા પરીક્ષિતની પ્રાર્થના સાંભળી અને કાળિયા ઠાકોરે પ્રેરણા કરી, એક શ્રમિક ઋષિના શૃંગી બાળકને પ્રેરણા કરી અને રાજા પરીક્ષિત ત્યાં ગયો છે મૃગ્યા કરવા માટે. આ બધું વિચિત્ર ઘટનાઓ બનવા લાગી છે. આવો પવિત્ર રાજા, એ કોઈ જાય નહીં મૃગ્યા કરવા માટે, અને વળી મૃગ્યા કરવા એ રાજધર્મ છે. ગયો તો ભલે ગયો, પરંતુ એક ઋષિના આશ્રમમાં એને એ ગયો અને ત્યાં જઈને સાધુ પાસે પાણી માગ્યું, અને સાધુએ પાણી ના આપ્યું, પછી એને એક મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો. આ બધું ઈશ્વર પ્રેરિત છે.